તો હવે આગળ વાત કરીએ તો ભરૂચની. ભરૂચ શહેરમાં નવરાત્રી મહોત્સવને મર્યાદા સાથે મંજૂરી આપવા કલાકારોએ માગણી કરી હતી. કોરોના વાયરસના કહેરના કારણે બેકાર બનેલા કલાકારો તથા સાઉન્ડ સિસ્ટમના સંચાલકોએ ભરૂચના કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તેમણે સામાજિક પ્રસંગો તેમજ નવરાત્રી મહોત્સવની મર્યાદા સાથે મંજૂરી આપવાની માગણી કરી છે. કોરોના વાયરસના કહેરના કારણે સામાજિક જીવનની સિકલ બદલાઈ ચૂકી છે. એક સમયે જ્યાં તહેવારોની રોનક હતી ત્યાં આજે તહેવારો રસવિહોણા બની ચૂક્યા છે. આદ્યશક્તિ માં જગદંબાની આરાધનાના પર્વની ઉજવણીની મંજૂરી માટે હજી વિચારણા ચાલી રહી છે. કોરોના વાયરસના સંક્રમણના કારણે સામાજિક પ્રસંગો અને તહેવારોની જાહેર ઉજવણી પર પાબંદીની સૌથી વધારે અસર કલાકારો, ફરાસખાના સંચાલકો અને સાઉન્ડ સિસ્ટમના સંચાલકો પર જોવા મળી રહી છે. માર્ચ મહિનાથી લાદવામાં આવેલા લોકડાઉન બાદ આ તમામ બેકારીના ખપ્પરમાં હોમાઈ ગયા છે. ગણેશ ઉત્સવ બાદ હવે નવરાત્રીના આયોજન સામે પ્રશ્નાર્થ ઊભો થયો છે. ભરૂચના કલાકારો તથા સાઉન્ડ સિસ્ટમના સંચાલકોએ આગામી નવરાત્રી મહોત્સવની અમુક મર્યાદાઓ સાથે તથા લગ્ન સહિતના સામાજિક ઉત્સવોમાં ગીત સંગીત અને સાઉન્ડ સિસ્ટમની મંજૂરી આપવામાં આવે તેવી માંગ સાથે કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. યાકુબ પટેલ, ZS TV, ભરૂચ. કોવિડ-19માં કોરોના કાળની અંદર જ્યારે સરકારે બધાને જ કામ કરવાની જો છૂટ આપી હોય અને બધી ટ્રેનો જો ચાલુ થઈ ગઈ હોય, પછી મેટ્રો ચાલુ થઈ ગઈ હોય, મોલ ચાલુ થઈ ગયા હોય, સિનેમા ચાલુ થવાની તૈયાર, પછી જીમ ચાલુ થઈ ગયા હોય, તો એક કલાકાર જ એક એવા છે કે જે પોતાના મહેનતથી ચાલી રહ્યા છે અને એને જો હજુ કામ કરવાની છૂટ આપી નથી અને આપઘાત પણ વધવા માંડ્યા છે, તો સરકારને મારી એક જ નિવેદન છે કે હવે અમારાથી સહન નથી થતું, અમારે અમારા ઘર ચલાવવાના છે, તો અમને આ નવરાત્ર આવે તો છૂટ આપો અને નવરાત્ર પછી પણ સિઝન આવે તો છૂટ આપો તો અમને થોડી રાહત રહે. એ તો આના પછી અમારે ભીખ માંગવાનો પણ વારો આવશે સાહેબ. અમે કટોરા લઈને બી હવે કાલે નીકળવાના છે, તો હાથ જોડીને વિનંતી કરીએ છીએ કે હવે અમારા કલાકાર